नमस्ते विद्यार्थी मित्रों, श्रद्धा शैक्षणिक संकुल में आपनું સ્વાગત છે। આજે હું તમને ધોરણ 3 માં વિષય ગણિત માં ચેપ્ટર 1 ક્યાંથી જોયું, બરાબર ક્યાંથી જોયું એટલે કે આપણે હંમેશા જુદી જુદી જગ્યાએથી જોતા હોય, એક ને એક વસ્તુ તમે જુદી જુદી જગ્યાએથી જો ત્યારે એનું ચિત્ર તમને જુદું જુદું દેખાય છે। આ એક સ્કેલ છે, બરાબર તમે સામેથી જોવો તો તમને આટલી પોડી પટ્ટી દેખાય, બરાબર અને લાંબી દેખાય, એટલે તમે શું કહો લંબચોરસ છે। જ્યારે તમે આ સાઈડમાંથી જોવો છો ત્યારે આ પટ્ટી એકદમ કેવી દેખાય છે, પાતળી, બરાબર ગમે ત્યાંથી અને ઉપરથી અહીંયાથી જોવો તમે આમ સ્કેલ રાખીએ તો અહીંયા તમને ખાલી આટલું જ નાનું દેખાય છે। તો આપણે કોઈ પણ વસ્તુ હોય અલગ અલગ જગ્યાએથી જોઈ છીએ ત્યારે એનો ફોટો આપણે જુદો જુદો દેખાય છે। તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, બે ચિત્ર આપ્યા છે, ધીરજ અને અંશુલ, આ બે બાળકો છે, ધીરજ અને અંશુલ નામના બે બાળકો છે। અમારા શિક્ષકે અમને મોટર કારનું ચિત્ર દોરવા કહ્યું, ધીરજ અને અંશુલને શિક્ષકે મોટર કારનું ચિત્ર દોરવા કીધું, તો અંશુલે છે એ મોટર છે એ સાઈડમાંથી જોઈ, આ મોટર ઊભી હોય તો સાઈડમાંથી જોઈ એટલે એને બે વ્હીલ દેખાણા, બારી દેખાણી, બરાબર એવી રીતનો ભાગ દેખાણો। અહીંયા દેખે છે તમને બે વ્હીલ દેખાય છે, કાચ દેખાય છે અને આડો સાઈડ દેખાય, બરાબર। જ્યારે ધીરજને ખોખાની અંદર ખોખા જેવું દેખાણું, શું કામ, તો કે ધીરજે મોટરનું ચિત્ર છે એ અગાસી ઉપરથી જોયું હતું। ઉપરથી આપણે કોઈ પણ ચિત્ર જોઈએ એટલે એને ઉપરની સપાટી દેખાય, ત્યારે ધીરજને આવું ચિત્ર દેખાણું, બરાબર। તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જુઓ છો, જુદી જુદી બાજુએથી જોતા તે એક સરખી દેખાય છે કે જુદી જુદી, જો તમને પ્રશ્ન પૂછો કોઈ પણ એક વસ્તુ હોય તમે એક બાજુથી જોવો તો તમને જુદી દેખાય, બીજી બાજુથી જોવો તો તમને જુદું દેખાય, બરાબર છે। જેમ કે મેં તમને સ્કેલનું ઉદાહરણ આપ્યું તો સ્કેલ તમે દરેક બાજુથી જુદી જુદી જોઈ ત્યારે તમને જુદું જુદું દેખાણ, એવી જ રીતે ધીરજ અને અંશુલને પોતાના મોટર કારનું ચિત્ર છે એ જુદું જુદું જોયું, કેમ કે બંને બાળકોએ જુદી જુદી જગ્યાએથી જોયું હતું। અંશુલે છે એ સાઈડમાંથી બાજુમાંથી જોયું હતું અને ધીરજે છે એને છતથી ઉપરથી જોયું હતું, એટલે એને ખોખા ઉપર ખોખા જેવું જોયું અને અંશુલે છે બાજુમાં જોયું હતું, એટલે બે વ્હીલ, બારી, કાચ એવું બધું જોયું। તો અહીં તમને કેટલાક બીજા ચિત્ર આપ્યા છે, તમને આ ટેબલ આપ્યું છે, બરાબર, તો ટેબલ છે તમે અહીંયા સાઈડમાંથી જુઓ તો તમને ચાર પાયા દેખાય, સાઈડનો ભાગ દેખાય, જ્યારે તમે ટેબલની ઉપરથી જુઓ આવી રીતે આ ટેબલ અહીંયા ઉપરથી જુઓ તમે તો તમને ચોરસ અથવા તો લંબ ચોરસ જેવું દેખાય છે। તો નીચે કેટલાક ચિત્રો દોરેલા છે, જો તમારી પાઠ્યપુસ્તક ખુલ્લી રાખજો, હું બોલું છું એમાં તમે જોજો। જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તે કલ્પના કરો, તમને અહીંયા ચાર ચિત્ર આપ્યા છે, કુકર, સ્લીપર, રમકડું અને કબાટ, તો તમારે ઉપરથી જોવાનું કીધું છે તમને, એટલે કુકરને ઉપરથી જોઈએ આપણે આ બધું છે તમારે અવલોકન, તમારી ઘરે કરવાનું છે અને દરેકને ઘરે આ વસ્તુ હોય, આ વસ્તુ લઈ અને તમારે જોવાનું છે, બરાબર। કુકરનું ચિત્ર જોયું તેને ઉપરથી ખાલી ઢાંકણું જ દેખાણું, એટલે ઢાંકણાનું ચિત્ર, પછી સ્લીપરમાં ઉપર ખાલી પટ્ટી દેખાય છે, રમકડામાં ઉપર સ્ટાર જેવું દેખાય છે અને કબાટમાં ઉપર લંબચોરસ સપાટી દેખાય છે। એવી જ રીતે છે મહાવરાનો સમય છે, હવે એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે, એક બિલાડી છે એ વર્ગખંડ એટલે કે આપણા ક્લાસરૂમમાં જોવે છે, શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો, શિક્ષક ક્યાં છે એ તમારે મદદ કરવાની, પણ શિક્ષક આપણે કેવી રીતે દેખાય, જો શિક્ષકનું ખાલી માથું ઉપર દેખાય છે, દેખાય છે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જોવાનું છે। અહીં કેટલાક ચિત્રો આપેલા છે, વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો, તમને જો સીડીનું ચિત્ર આપ્યું છે અને ટેબલના, સીડીના બે ચિત્ર આપ્યા છે, એક તો સાઈડની બાજુનો ભાગ અને એક તો સામેની બાજુ, આપણે પગથિયે ચડતા હોય તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દેખાય, બરાબર ને, અને સાઈડમાંથી જોઈએ તો આપણે બોર્ડર દેખાય, જો આ સીડી છે આ પહેલી સીડીનો ફોટો છે એ સાઈડમાંથી બાજુમાંથી દોરેલો છે, જોયેલું છે ચિત્ર, પછી બીજું ચિત્ર છે એને સામેની સાઈડથી જોયેલું છે અને ટેબલ છે એ ઉપરથી જોયું એટલે સીધો સપાટ ભાગ દેખાય છે। એવી જ રીતે ખુરશી છે, તમારે આ
ખુરશી છે તો ખુરશી ને ક્યાંથી જોઈ છે તો કે બાજુમાંથી જોઈ એટલે આપણે આવો ભાગ દેખાય છે પેન્સિલ પેન્સિલ તમે ક્યાંથી જોઈ તો કે ઉપરથી જોઈ છે એટલે ઉપરનો તમને ગોળ ભાગ દેખાય જો મારા હાથમાં ચોક સ્ટિક છે બરાબર તમે સીધી જુઓ તો તમને આ ચોક સ્ટિક છે એને સીધી જુઓ તો અહીંયા તમને સીધો ભાગ દેખાય પણ જ્યારે તમે આને ઉપરથી જુઓ તો તમને આવો વર્તુળ વાળો ભાગ દેખાય છે પછી તેણે બસ જોઈ બસ ને ક્યાંથી જોઈ તો કે સાઈડમાંથી બાજુમાંથી એટલે બસના બે જ વ્હીલ દેખાય છે પછી કેટલીક વસ્તુઓના મખાણાના ચિત્રો દોરો અને તમે તમારા મિત્રોને અવલોકન કરવાનું કે જો મેં અહીંયા દોર્યું છે ગોળ ટેબલ આ ટેબલ છે તો ગોળ ભાગ તો ઉપરનો ભાગ તમે ઉપરથી જુઓ તો કેવો દેખાય ગોળ પણ ગોળ કોઈ આકાર નથી કેવો આકાર છે વર્તુળ પછી આ છે પલંગ પલંગ તમે જોયું હોય તો ઉપરથી જોઈએ એટલે આપણે ગાંઠનું પાત્રેલું દેખાય અને ઉપર બે ઓશિકા રાખેલા દેખાય બરાબર એટલે પલંગ છે એ ઉપરથી જોયો છે પછી પેજ નંબર 3 ઉપર પેટર્ન ભાગ રંગોળી બનાવવાની બરાબર તમે ક્યારે રંગોળી બનાવી છે મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાગ બનાવે છે હું મીનાક્ષી છું હું તમિલનાડુની પત્ની છું મીનાક્ષી પોતાનો પરિચય આપે છે અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ ટપકાઓનો ઉપયોગ કરીને રંગોળી બને મીઠા મીઠા દોઢ સૈકા હોય એનો ઉપયોગ કરીને રંગોળી બનાવે છે તમે પણ દિવાળીમાં રંગોળી બનાવો છો બરાબર ને તો તમને ચિત્રમાં બે ચિત્ર આવ્યા છે જો આવા રંગોળી બનાવેલા બે આકાર આવ્યા છે બાજુમાં સ્પેસ આપી છે એમાં તમારે રંગોળી બનાવવાની છે તમને ગમતું ચિત્ર બનાવવાનું છે તો જો મેં બ્રેડ બોર્ડ પર આવું બનાવ્યું છે આ ત્રણ ત્રણ ટપકાનો ઉપયોગ કરીને બરાબર તો તમારે એ રીતે તમારી પાઠ્યપુસ્તકમાં કરવાનું પછી પેજ નંબર 4 ઉપર બિંદુઓની ગોઠવણીના આકારો ના જેવા બીજા આકારો દોરો અને કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં ગોળ છે જો અહીંયા તમને ચિત્રો આપ્યા છે બરાબર તો આમાં સીધી લીટી છે આમાં ગોળ છે આમાં એક ગોળ છે એવી જ રીતે નીચે આમાં ગોળ છે મીંડાનો ઉપયોગ ટપકાનો ઉપયોગ ગોળ આકૃતિ બનાવવામાં કર્યો છે બરાબર અહીંયા જ્યારે સીધી અને ગોળ બંને છે પછી પેજ નંબર 5 ઉપર તમારી પોતાની ડિઝાઇન અને આકાર દોરવા માટે નીચે આપેલા બિંદુઓની ગોઠવણી કરો તમારે પોતાને જાતે બનાવવાનું છે આમાં તમને ગમતા અથવા આકારો તમને ગમતા હોય એવા આકારો તમને આવડતા હોય એવા આકારો બરાબર તો આ પાંચ ટપકાનો ઉપયોગ કરીને રંગોળી બનાવી છે નીચે પણ એવું ચિત્ર બનાવ્યું છે જે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં બનાવવાનું પછી નીચે ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરો તમને જો અડધા અડધા ચિત્ર આવ્યા છે અડધી અડધી લીટીઓ આવી છે એને તમારે આખી પૂર્ણ કરવાની છે આ લંબચોરસ બન્યું આ ચોરસ બન્યું આ ચોરસ બન્યું આ લંબચોરસ બન્યું આ ચોરસ બન્યું ને આ ચોરસ બન્યું બરાબર એટલે તમારા પાઠ્યપુસ્તકમાં અધૂરા આકાર છે એને તમારે પૂર્ણ કરવાના છે તો આકારમાં તમે જુઓ અહીંયા ચોરસ છે ચાર બાજુ સરખી એટલે ચોરસ લંબચોરસના બે બાજુ નાની અને બે બાજુ મોટી એટલે લંબચોરસ આ છે વર્તુળ જેને આપણે ગોળ કહીએ ગોળ તો કોઈ આકાર જ નથી એ તો આપણે એમ બોલીએ છીએ કામ રાઉન્ડ કરીએ એટલે ગોળ પણ આકાર કેવો છે વર્તુળ પછી આ ત્રિકોણ એને ત્રણ ખૂણા પડ્યા એટલે ત્રિકોણ પછી આ પંચકોણ પંચકોણમાં કેટલા ખૂણા હોય 1 2 3 4 અને 5 પાંચ ખૂણા હોય એટલે પંચકોણ કહેવાય બરાબર તો ષટકોણ ષટકોણને કેટલા ખૂણા હોય તો કે 6 1 2 3 4 5 અને 6 છ ખૂણા હોય એવા આકારને ષટકોણ કહેવાય બરાબર પછીના પેજ ઉપર 4 નીચે આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્ર દોરો તમને નીચે વસ્તુઓના નામ આપ્યા છે પતંગ પાંદડું ફૂલ હોડી તારો માટલું બરાબર આ 6 એ 6 ચિત્ર તમારે અહીંયા આ ડોટ્સમાં દોરવાના છે બરાબર છે જો મેં અહીંયા દોર્યું છે પતંગ પાન ફૂલ હોડી સ્ટાર અને માટલું એવી જ રીતે તમારે દોરવાનું છે પછી જેવા સાથે તેવા એક ચિત્ર વાર્તા જેવું છે અમીના એક દિવસ ચિત્રકારને મળી ચિત્રકાર એટલે પેઇન્ટિંગ કરતા હોય પેઇન્ટર બરાબર તમે મારું ચિત્ર દોરી શકશો અમીનાએ સત ચિત્રકારને પૂછ્યું હા જરૂર તેની કિંમત હું 200 રૂપિયા લઉં છું પેઇન્ટર કહે કે હું ચિત્ર તો દોરી દઉં પણ એની કિંમત હું કેટલા 200 રૂપિયા લઉં છું થોડા સમય પછી પેઇન્ટરે
પેન્ટરે થોડી વાર ફરી પછી અમીનાને ચિત્ર બતાવ્યું કે જો આ ચિત્ર બરાબર તો તમને અહીંયા દેખાય છે કે પેન્ટરે અડધું ચિત્ર દોર્યું છે દેખ્યું છે ને પણ આ તો માત્ર અડધું ચિત્ર છે અમીનાએ જોઈ તરત કીધું કે આ તો અડધું ચિત્ર જ છે બીજું અડધું બરાબર આવું જ છે તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો રાખો આપણી પાસે અરીસો આમ રાખીએ ને આ બાજુ જેટલું દોરેલું હોય ને એટલું આ સાઈડનું સામે દેખાય તમે ટ્રાય કરજો ઘરે બરાબર તો કે જેવું આવડું દોર્યું છે ને એવું જ આખું છે તારે વચ્ચે અરીસો રાખીને જોવાનું એટલે તને આખું ચિત્ર દેખાય હવે મને મારા પૈસા મળશે ચિત્રકારે અમીનાને કીધું કે જો હવે મને મારા પૈસા મળશે મેં તારું ચિત્ર તો બનાવી દીધું અમીનાએ કેવી છે પાકી છે તૈયાર છે એને શું કર્યું 100 જ રૂપિયા એક ચિત્રકારને ચિત્રકારે એમ કીધું કે 100 જ રૂપિયા કેમ મેં તો 200 કીધા તો અમીનાએ એમ કીધું કે તમે મારો અડધો ફોટો બનાવ્યો તો એમ કીધું કે કાચ રાખીને જોવાથી તને આખું ચિત્ર દેખાશે તો મેં તમને એક સોનીનો ટાઈપી તમારે કાચ રાખીને જોવાનું એટલે તમને બે સોનીનો દેખાશે એટલે થઈ ગયા 200 રૂપિયા તો આવી ચાલાકીથી કામ કરવાનું હોય પેન્ટરે આવા ઘણા ચિત્ર બન્યા જેમાં તેણે વસ્તુનો અડધો ભાગ દોર્યો આ ચિત્રનો બીજો અડધો ભાગ દોરો અને આ ચિત્રો કઈ છે તે શોધો અરીસા વડે જો પેન્ટરે છે ને અહીંયા અડધા અડધા ચિત્ર તમારી પાઠ્ય પુસ્તકમાં દોરેલા આવ્યા છે કાળા કાળા દેખાય ને અડધા છે બ્લુ છે એ મેં આખું પૂર્ણ કર્યું છે બરાબર તો પતંગિયાનો દીવાનો આ ચિત્ર સ્ટાર અને માછલીનું ચિત્ર છે એ બધા અડધા છે પણ અડધા છે એના જેવા જ પાછા સામે દોરવાના એટલે આખું ચિત્ર બની જાય પછી આ નીચે આ ચિત્ર એકલા છે ત્રણ બરાબર નીચેના ચિત્રો દોરવામાં આપણે પેન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ આ ચિત્ર દોરવામાં તમે પેન્ટરની યુક્તિનું પરિવર્તન કરી શકો ના કારણ કે આ ચિત્ર ઉપર કાચ રાખવાથી આડો કાચ રાખવાથી પણ ચિત્ર પૂર્ણ દેખાતું નથી હવે તમને અહીંયા સ્પેસ આપી છે એમાં તમારે બીજા ચિત્ર જ દોરવાના છે જે અરીસામાં જોવાથી પણ એક સરખા ન લાગે એવા બરાબર હવે દર્પણના અડધો ભાગ આપણે અહીંયા ચિત્ર આપ્યા છે આકારો આપ્યા છે બરાબર એનો અડધો ભાગ કેવી રીતે થાય ઈ તમને ડોટ્સ આપ્યા છે જો જે ચિત્રનો અડધો ભાગ થાતો હોય એમાં શું લખવાનું હા અને ના થાતો હોય એમાં શું લખવાનું ના બરાબર પહેલો ચિત્ર છે જો બરાબર વચ્ચે છે એટલે નીચે લખવાનું હા બીજું ચિત્ર છે બીજું ચિત્ર છે એમાં વચ્ચે બરાબર ભાગ થાય છે એમાં લખવાનું હા ત્રીજું ચિત્ર છે એમાં બરાબર બે ભાગ થતા નથી આ ભાગ વધારે થાય આ ભાગ ઓછો થાય ખૂણાવાળો થાય બરાબર આ બે ખૂણાવાળો થાય એટલે આ ના પછી આ ચોથા ચિત્રમાં બે સરખા ભાગ પડે છે એટલે લખવાનું હા પછી આમાંય બે સરખા ભાગ પડે છે એટલે લખવાનું હા પછી આ છે ચિત્ર વૃક્ષનું એમાં બે સરખા ભાગ પડતા નથી એટલે લખવાનું ના આ ઇંગ્લિશનો બી છે એમાંય બે સરખા ભાગ પડે છે એટલે લખવાનું હા પછી આ ચિત્રમાં બે સરખા ભાગ પડે છે આમાં બે સરખા ભાગ પડતા નથી આમાંય બે સરખા ભાગ પડતા નથી આમાં બે સરખા ભાગ પડે છે એટલે લખવાનું હા આમાંય બે સરખા ભાગ પડે છે એટલે લખવાનું હા પછી અહીંયા બે સરખા ભાગ પડે છે હા આમાંય બે સરખા ભાગ પડે છે એટલે નીચે લખવાનું આ ચિત્રમાં બે સરખા ભાગ પડતા નથી આ ભાગ નાનો છે આ ભાગ મોટો છે એટલે લખવાનું ના આ ચિત્રના બે સરખા ભાગ પડે છે એટલે લખવાનું હા પછી નીચે જુઓ તમારે ચાર બોક્સ આપ્યા છે એમાં તમને ગમતા બે સરખા ભાગ પડે એવા ચિત્રો તમારે દોરવાના છે પછી દસમા પેજ ઉપર ટપકાવાળી રેખાઓનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી શકશો તમને અહીંયા થોડાક ચિત્રો આપ્યા છે બરાબર જો બે સરખા ભાગ પાડતા હોય તો તમારે એને વીટી દોરીને બે સરખા ભાગ પાડવાના છે જ્યારે ન પડતા હોય તો કંઈ કરવાનું નથી જો અહીંયા આ ચિત્ર છે એના બે સરખા ભાગ પડે છે આ ચિત્રના પણ બે સરખા ભાગ પડે છે આના બે સરખા ભાગ પડે છે આ ચિત્રના પણ બે સરખા ભાગ પડે છે એટલે મેં વચ્ચેથી લીટી કરી છે બધાયમાં જો બે સરખા ભાગ પડ્યા છે બરાબર આ ચિત્રના બે સરખા ભાગ પડે છે પણ જ્યારે આ ચિત્ર છે એને વચ્ચે લીટી આપો સીધી કે આડી પણ બે ભાગ પડતા નથી પેન્સિલ છે એના બે સરખા ભાગ
પડે છે જ્યારે આ કપ છે એના બે સરખા ભાગ પડતા નથી બરાબર આ છે આ ચિત્રના બે સરખા ભાગ પડે છે આ ચિત્રને બે સરખા ભાગ પડે છે આના બે સરખા ભાગ પડે છે જે આ ચિત્રના બે સરખા ભાગ પડતા નથી આ ચિત્રના બે સરખા ભાગ પડે છે એટલે મેં પાડ્યા છે જો જેના બે સરખા ભાગ પડતા હોય એના મેં બે સરખા ભાગ પાડ્યા છે જ્યારે જેમાં ન પડતા હોય એ ચિત્રને મેં એમ નામ રહેવા દીધું છે આમાં એને પડતા આ ચિત્રમાં એને પડતા જ્યારે ચશ્મામાં છે બે સરખા ભાગ પડે છે આ ચિત્રમાં બે સરખા ભાગ પડે છે આ ચિત્રમાં બે સરખા ભાગ પડતા નથી આ ચિત્રમાં બે સરખા ભાગ પડતા નથી જ્યારે આ ચિત્ર ઘડિયાળનું છે એના વચ્ચેથી બે સરખા ભાગ પાડો તો પડે પણ જ્યારે આપણે અંક ગણીએ ત્યારે વધારે ઓછા થાય એટલે બે સરખા ભાગ પડતા નથી પછી પેજ નંબર 11 ઉપર અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો જો તમને અહીંયા અડધા અડધા અક્ષર આપ્યા છે બરાબર એનું આપણે અનુમાન લગાવવાનું છે કે આ અડધો ભાગ છે આવી રીતે આ અડધો ભાગ હોયો આવી રીતે અડધો ભાગ હોયો છે તો એને આપણે પૂરો ભાગ કરવા માટે એને આપણે આમ કરી દઈ તો ઇંગ્લિશ નો કયો આંકડો બને એ બરાબર એવી જ રીતે બાજુમાં સી બનશે નીચે એચ બનશે યુ બી અને એક્સ બરાબર આ ચિત્રો બને આ અંક બને છે બરાબર અક્ષર બને છે એવી જ રીતે નીચે આવ્યું છે કે શબ્દો શબ્દોના અડધા ભાગને જોઈને શબ્દનું અનુમાન કરો તો અહીંયા પહેલા બનશે એચ ઓ ડબલ્યુ એટલે એચ ઓ ડબલ્યુ બરાબર પછી આમાં બનશે ડબલ્યુ એ એચ બરાબર પછી નીચે બનશે સી ઓ ઓ કે ઈ ડી અને અહીંયા બનશે બી આઈ સી ઈ બરાબર હવે તમને પાછળના પેજ ઉપર મોહ બનાવવાનો છે હવે તમારે આ પ્રવૃત્તિ તમારી ઘરે જાતે કરવાની છે હવે હું તમને બિલાડીનું મોહ કેવી રીતે બનાવું શકાય તે શીખીશ બરાબર એક કાગળને ઝૂકડો લીધો એને વચ્ચેથી વાળી દીધું જોયું પછી બીજી બાજુ ચિત્ર દોરો આ બે બાજુ આ ટુકડો વાળ્યો એમ એક બાજુ છે એ ચિત્ર દોરવાનું હવે કડીને ખોલ આ કુકરીને ખૂ એટલે બે બાજુથી ખૂ આવી રીતે બન્યું કાટરનો ઉપયોગ કરી અને કટિંગ કરવાનું વધારાનું જે પેજ રહ્યું છે એનું કટિંગ કરવાનું અને પછી તેમાં રંગ કરવાનો નીચે પણ એવી રીતે મોહરા બનાવી શકાય છે થેન્ક યુ